ગુજરાતભરમાં રોડ રસ્તાઓ ખાડા પડી ગયા છે, મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે, સરકાર પણ હવે ધોવાય એવું લાગી રહ્યું છે. ડબલ એન્જિનનો છે પરંતુ બંને એન્જિન બંધ અવસ્થામાં હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. ત્યારે મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવી કે રોડ રસ્તા અને પાણી પ્રાથમિક જરૂરિયાત હોય ત્યારે હવે રોડ ઉખડી જ ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ જાણે કે ઉખડી જવાની હોય તેવું લોકોને લાગી રહ્યું છે, જેને લઈને લોકો આપ પાર્ટી તરફ વધુ ને વધુ ડરી રહ્યા છે. મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાના સણસુડાથી નરેડી અને નાંદ્રા તરફ જવાનો રસ્તો છેલ્લા એક મહિનાથી ખાડા પડી ગયા છે. ભારે હાલાકીનો સામનો પ્રજાજનો અને નાગરિકો મુસાફર જનતા કરી રહી છે, પરંતુ વહીવટીતંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. અબડાસા તાલુકાના સણોસરાથી નરેડી તરફ જવાનો રસ્તો બન્યો છે બેહાલ. બે મહિનાથી નથી થયા ખાડા પૂરવાનું કામ, કે રસ્તા ઉપર જે ખાડા છે તે યથાસ્થિતિમાં બે માસથી જોવા મળી રહ્યા છે. આ રસ્તા પર મંદિર અને દરગાહ પણ આવેલી છે, જેના કારણે લોકોનો ભારે ઘસારો પણ જોવા મળે છે. ભક્તો દર્શન કરવા માટે અને દરગાહે નમાજ પડવા માટે મોટી સંખ્યામાં ભાવી ભક્તોનો ભારે ભીડ જોવા મળતી હોય છે આ રોડ પર, જે લોકો હાલમાં હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરને લાયસન્સ રદ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવા ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આશરે આ રસ્તાનું કામ 2 કરોડ 20 લાખ જેટલી રકમમાં રસ્તો બનાવવામાં આવ્યો. હાલ જે રસ્તો ધોવાઈ ગયો છે, આમ સરકારમાંથી જે પૈસા છે 2 કરોડ 20 લાખ રૂપિયા, એટલે કે લોકોના ટેક્સ, લોકોના માટે ઉપયોગી એવો આ રસ્તો બનાવવામાં આવ્યો, પરંતુ આ રસ્તો જાણે કે પાણીમાં ધોવાઈ ગયો હોય તેવો લોકોને અહેસાસ થયો છે. નવીનીકરણ રસ્તાનું જે 2 કરોડ 20 લાખના ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ આજે એક મહિનાથી આ રસ્તા પર ખાડા જ પડી ગયા છે. કહેવાનો મતલબ એ છે કે હાલમાં ગુજરાતમાં મોટાભાગના રોડ રસ્તાની સમસ્યા યથાસ્થિતિમાં જોવા મળી રહી છે, ઉબડખાબડ જોવા મળી રહી છે. એક તરફ વિધાનસભા 2022ની ચૂંટણીઓ હવે યોજાવા જઈ રહી છે, ત્યારે સરકાર રોડ રસ્તા પાણી માટે ખાડા પૂરે નલ સે જલ યોજનાથી પાણી પહોંચાડે કે ખાડા પૂરે તેવા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીના મેદાનમાં 2022માં હવે વધુ ને વધુ રસાકસીભરી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં અબડાસા તાલુકાના સણોસરાથી નરેડી અને નાંદ્રા તરફ જવાનો રસ્તો બિસ્માર બન્યો છે, જેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપરાંત ભ્રષ્ટાચાર કરેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને બ્લેક લિસ્ટમાં કોન્ટ્રાક્ટરોને મૂકવામાં આવે તેવી પણ માંગ જનતા દ્વારા કરવામાં આવી છે. મુસાફર જનતા હાલમાં તો હેરાન પરેશાન થઈ રહી છે. નવીન બનેલા રોડ ધીમે ધીમે ભાજપની સરકારમાં તૂટવા લાગે છે, ત્યારે આ રોડમાં તકલાદી મટીરિયલ્સ વપરાતું હોય, જેને લઈને આવી હાલત ગુજરાતના મુસાફરોને થઈ રહી છે. ત્યારે આનો અંત ક્યારે આવશે તે જોવાનું રહે. નવીન બનાવેલા રોડ પર થીગડા મારવાની પરિસ્થિતિ